एक तरफ सरकार डिजिटल गुजरात नी वात करे छे, ई कनेक्टिविटी वधारवाना बणगा फूके छे, बाळकोना शिक्षण अने प्रवेश उत्सव पाछळ કરોડોનું આંધણ કરે છે, પરંતુ અમીરગઢ ની ઝાંઝરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓની આ દશા જોવા જેવી છે. વાયબ્રન્ટ ગુજરાતના ગામમાં કેવી રીતે ભણે છે બાળકો, આવો જોઈએ અમારા વિશેષ અહેવાલ. આ સરકાર કહે છે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પરંતુ કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ કદાચ આ દ્રશ્યો જોઈને આપવાની પણ જરૂર નહીં નીવડે. આ દ્રશ્યો છે અમીરગઢના ઝાંઝરવા ગામની મોડેલ ડે શાળાના. જી હા, સરકારે મોટા ઉપાડે આ ગામમાં ધોરણ 9 અને 10 ની શાળા તો શરૂ કરી, પરંતુ કદાચ સરકાર એ ભૂલી ગઈ કે ભણવા માટે ઉપર છતની પણ જરૂર પડે છે. જી હા, ઝાંઝરવા ગામની મોડેલ ડે શાળાની પરિસ્થિતિ એવી છે કે વિદ્યાર્થીને જમીન પર અને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવાની નોબત આવી છે. છેલ્લા 2 વર્ષોથી આ બાળકો વરસાદ હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ઉનાળાનો ધગધગતો તાપ હોય, પરંતુ તેમને મળતી સુવિધા કદાચ જ દેશના કોઈ વિદ્યાર્થીને મળતી હશે, કારણ કે તેમના ઉપર છત સ્વરૂપે આભ અને નીચે ધરતી છે. ઝાંઝરવા ગામના બાળકોની આ અવદશાના દ્રશ્યો જ્યારે જ્યારે નજર સમક્ષ આવે છે ત્યારે ગુજરાત સરકારનું સૂત્ર જરૂર યાદ આવે છે, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પરંતુ કેવી રીતે? બાળકોની સમસ્યામાં બાળકોને બેસવા માટે ઓરડા નથી અને ભણાવવા માટે કમ્પ્યુટર શિક્ષક છે એ ગાચાર્ય છે, બાકી બધા જે વિષયના શિક્ષકો હોય એ નથી, એટલા માટે અમે પ્રવાસી શિક્ષકો ઉપર આ સ્કૂલ ચાલે છે. કેટલા વર્ષથી ચાલે છે? આ 2015 થી ઓન પેપર ચાલે છે. કેટલા ધોરણમાં બાળકો છે? અહીંયા પહેલા 2015 માં ધોરણ 9 હતું, પછી 2016 થી ધોરણ 9 અને 10 બંને છે. કેવી રીતે ભણશે ગુજરાત? ઝાંઝરવા ગામમાં શિક્ષણની અવદશા. 45 બાળકો કરી રહ્યા છે ખુલ્લા આકાશ નીચે અભ્યાસ. ખુલ્લા આકાશ નીચે ઘડાશે ભાવિ. ગુજરાત સરકારે વર્ષ 2015માં ઝાંઝરવા ગામમાં ધોરણ 9 અને 10 ની શાળા તો શરૂ કરી, પરંતુ શાળામાં વિદ્યાર્થીઓ માટે એક પણ વર્ગખંડ નથી બનાવ્યો. એટલું જ નહીં, પરંતુ અન્ય કોઈ પણ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. શાળામાં માત્ર એક આચાર્ય અને એક શિક્ષક છે, જેઓ બાળકોને તમામ વિષયનું શિક્ષણ લીમડાના આ ઝાડ નીચે બેસીને આપે છે. શિક્ષકો પાસે બાળકોને શીખવાડવા માટે બ્લેકબોર્ડની પણ સુવિધા નથી. બાળકો પણ જમીન પર દરી પાથરીને અભ્યાસ કરી રહ્યા છે. તેમને બેસવા માટે ન તો બેન્ચ છે કે ન તો લખવા માટે ટેબલ. ત્યારે ભણતર કેટલું અઘરું છે તે ખુદ વિદ્યાર્થીઓ પાસેથી જ સાંભળીએ. હું ધોરણ 10 માં ભણું છું. અહીંયા કોઈ શિક્ષક નથી, ખાલી એક ગણિતના અને સામાજિકના અને કોમ્પ્યુટરના છે અને હિન્દીના નથી. હજી કોઈ શિક્ષક પણ નથી આવ્યું અને હું ધોરણ 10 માં બોર્ડની મારી પરીક્ષા છે. હવે હું મહેનત કરું છું અને હવે અમારે ચોમાસામાં તકલીફ પડે છે. અહીંયા વરસાદના કારણે અમે પતરા નીચે જઈએ છે, ન કે વહેલા અમને છોડી મૂકે છે સાહેબ. મહત્વનું છે કે આદિવાસી બાળકોની અવદશાને જોઈ અનેક વખત ગામના અગ્રણીઓએ મામલતદારથી માંડીને સરકાર સુધી રજૂઆત કરી, પરંતુ 2 વર્ષ વીતી ગયા તેમ છતાં શાળામાં પત્તું પણ નથી હલ્યું. ઝાંઝરવા મોડેલ ડે સ્કૂલ છેલ્લા 3 વર્ષથી ચાલે છે, આવા ખુલ્લામાં ચાલે છે, 9 અને 10 ધોરણ ચાલે છે. આજુબાજુથી આદિવાસીના બાળકો આવે છે, સરકાર એમની સાથે ભવિષ્ય સાથે ચેડા કરે છે. આજ સુધી એમને માટે કોઈ બેસવા માટે કોઈ રૂમ નથી, કોઈ સગવડ નથી અને ભવિષ્ય સાથે કહેવા મતલબ ચેડા જ છે, ખુલ્લામાં બેસે છે. કોઈ સરકાર કોઈ સગવડ કરતી નથી. શિક્ષક એક શિક્ષક કમ્પ્યુટર શિક્ષક આવે છે, બાકી કોઈ આવતું નથી. માત્ર ઝાંઝરવા ગામ જ નહીં, પરંતુ ડીસાનું ભાદર ગામ હોય કે અમીરગઢનું કાકવાડા ગામ હોય, દરેક જગ્યાએ માસૂમો જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યા છે. લાગે છે ભ્રષ્ટાચારની ભૂખ એટલી વધી ગઈ છે કે લોકો માનવતા જ ભૂલી ગયા છે. આ દ્રશ્યોને જોતા તંત્ર અને સરકારની કામગીરી પર અનેક સવાલો પણ ચોક્કસપણે ઉઠી રહ્યા છે કે જો સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ફાળવે છે તો તે રૂપિયા આખરે ગયા ક્યાં? બાળકોના સારા ભણતર માટેના રૂપિયા ક્યાં છે? શું ગુજરાતના નકશામાં આ શાળા નથી આવતી? કે પછી શાળાને ફાળવવામાં આવેલા રૂપિયા ચાઉં થઈ ગયા? શાળા શરૂ કરાઈ તો તેમાં વર્ગખંડો કેમ ન બન્યા? 2 વર્ષ થયા, હવે ક્યારે બનશે શાળા? બાળકોને કાંઈ થયું તો તેની પાછળ કોણ જવાબદાર?
અંતે સરકારને માત્ર એક જ સવાલ પૂછવા માંગીએ છીએ કે શું આવી રીતે ભણશે ગુજરાત? પરેશ પઢિયાર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.